श्री गणेशाय नमः, श्री गीता महात्म्य। धरती बोली, हे भगवान, हे प्रभु, प्रारब्ध कर्म ने भोगवनार मनुष्य एकनिष्ठ भक्ति कई रीते प्राप्त करे छे? विष्णु भगवान बोले, प्रारब्ध ने भोगवनार मनुष्य गीता ना अभ्यास में आसक्त रही ने आ लोक में मुक्त अने सुखी बने छे, ते कर्म थी लेपातो नथी। कमर ना पान ने जेम जड़ स्पर्शी सकतु नथी, तेम गीता नु ध्यान करनारे महापापादी स्पर्श करी सकता नथी। गीता नु पुस्तक ज्यां होय अने ज्यां तेनो पाठ थतो होय त्यां प्रयाग आदि सर्वे तीर्थो आवीने वसे छे। सर्व देवो, ऋषिओ, योगीओ, नागो अने पार्षदो, गोप गोपीओ, नारद अने उद्धव वगैरे ज्यां गीता प्रवर्ते छे त्यां सहायक थाय छे। ज्यां गीता नु अध्ययन, चिंतन, पठन, पाठन अने श्रवण थाय छे त्यां हे पृथ्वी हूँ सदाय वसु छु। हूँ गीता ना आश्रय रहू छु, गीता मारु उत्तम घर छे। गीता ना आश्रय जे हूँ त्रणे लोकोनु जे पालन करू छु। गीता अवर्णनीय अद्भुत पदों वाली अविनाशी अर्ज मात्रा तथा अक्षर रूप मारी नित्य ब्रह्म रूपिणी अने परम श्रेष्ठ गीता विद्वा विद्या छे ते निर्विवाद वाद छे। गीता चित्तानंद श्री कृष्ण अर्जुन ने कही छे, त्रण वेद रूप परमानंद रूप અને તત્વરૂપી પદાર્થને જ્ઞાનયુક્ત છે। સ્થિર ચિત્ત વાળું નિત્ય ગીતાના 18 અધ્યાયનો જપ કરનારો જ્ઞાન સિદ્ધિ પામી પરમ પદને પામે છે। સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ મનુષ્ય અડધો પાઠ કરે તો તે ગાયના દાનથી તથા થતા પુણ્યને પામે છે, એમાં શંકા નથી। ત્રીજા પાઠનો ભાગનો પાઠ કરનારને ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારને સોમ યજ્ઞનું ફળ મળે છે। શ્રદ્ધા ભક્તિથી નિત્ય ગીતાના 1 અધ્યાયનો પાઠ કરનાર રુદ્ર લોકને પામે છે અને શિવનો ગણ થઈ લાંબા સમય સુધી કૈલાસમાં જ વસે છે। હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય 1 અધ્યાય 1 શ્લોક કે શ્લોકના 1 ચરણનો પાઠ કરે છે તે મનવંતર સુધી મનુષ્યપણાને પામે છે। જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે તો તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે। ગીતાના પાઠમાં સંલગ્ન થઈને મૃત્યુ પામેલો મનુષ્ય મનુષ્યત્વ પામે છે, ફરીથી મનુષ્યપણું પામીને ગીતાનો અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે। ગીતા શબ્દનો ઉચ્ચાર કરી મૃત્યુ પામનારો સદ્ગતિને પામે છે। ગીતાનો અર્થ સાંભળનાર મનુષ્ય મહાપાપી હોય છતાં તે વૈકુંઠ પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે। અનેક કર્મો કરી નિત્ય ગીતાના અર્થનું ચિંતન કરનારો જીવનમુક્ત જાણવો અને મૃત્યુ પછી તે પરમ પદને પામે છે। ગીતાના આશ્રય જનક વગેરે ઘણા રાજાઓ પાપ રહિત થઈ લોકમાં સુખ્ય થયા છે અને પરમ પદ પામી ગયા છે। ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ ન કરનારાઓનો પાપ નિષ્ફળ જાય છે, તેવો પાઠ માત્ર શ્રમ જ છે। આ મહાત્મ્ય સહિત ગીતાનો અભ્યાસ કરનારો ઉત્તમ ફળને પામે છે અને દુર્લભ ગતિને પામે છે। સુતજી બોલ્યા, ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં સંભળાવ્યું। ગીતા પાઠને અંતે આનો પાઠ કરનારને ઉપ કહ્યા પ્રમાણે ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે। ઇતિ શ્રી વાહરણ રૂપે વારાહ પુરાણે ગીતા મહાત્મ્ય સંપૂર્ણ।